આખા રોપવે માં હું એકલો છું. તમે પેલી વખતે બેઠા છો તો બીક લાગે છે કે નહીં? તમે 11 વખત ગિરનાર ચડ્યા છો. આ રસ્તો જે છે એ ભરતવન અને સીતાવન થઈને જાય છે. નીચે ઊંડી ઊંડી ખીણ છે. આમાં ઘણી બધી ગુફાઓ પણ છે આ પર્વતોમાં. આમાં અંબા છે, હાઈએસ્ટ પોઈન્ટ ગિરનારનો એ છે. ઘણા બધા લોકોને આ જે જંગલ વિસ્તાર છે એમાં સિંહના પણ દર્શન થયા છે. નમસ્કાર દોસ્તો, અત્યારે હું છું ગિરનાર રોપવેમાં. આખી ટ્રોલીમાં હું એકમાત્ર છું, શાહી સવારી કરી રહ્યો છું. તો આજે આપણે જઈશું અંબાજી માતાજીના દર્શન કરવા માટે આ રોપવેમાં બેસીને. તો મારો અનુભવ કેવો છે રોપવેનો? એક વ્યક્તિની ટિકિટની પ્રાઇસ શું છે? કેટલો સમય લાગે છે અંબાજી સુધી પહોંચતા? અને વચ્ચે વચ્ચે ગિરનાર પર્વતના જે કુદરતી નજારા આવશે તે પણ હું તમને દેખાડીશ. તો ચાલો સફર કરીએ ગિરનાર ઉડન ખટોલામાં શાહી સવારી. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિમ વર્ધનામ ઉર્વારુકમેવ બંધનાન. દોસ્તો, અત્યારે આપણે આવી ગયા છીએ ઉડન ખટોલા, જ્યાંથી શરૂઆત થાય છે તેના ગેટ પાસેથી. તો અહીંયા છે ટિકિટ વિન્ડો, ત્યાં આપણે જઈશું અને ટિકિટ લઈ અને ત્યારબાદ રોપવેમાં બેસી અને જઈશું અંબાજી સુધી. ચાલો. આ રોપવેના ટાઈમિંગની જો વાત કરીએ તો સવારે લગભગ 7 વાગ્યાથી શરૂઆત થાય છે અને સાંજે 5 વાગ્યે આ રોપ સેવા જે છે તે બંધ થઈ જાય છે. તો હું ઓલરેડી 2-3 વખત અહીંયા આવી ચૂક્યો છું. આ લગભગ 4th વખત છે હું ના ભૂલતો હોય તો. અને ભાડું લગભગ 700ની આસપાસ છે. આજે જોઈએ કેટલું છે. લગભગ તો એની આસપાસ જ હોવું જોઈએ. ટિકિટની જો વાત કરીએ તો એક વ્યક્તિની ટિકિટ છે 623 રૂપિયા. એમાં અપ અને ડાઉન બંને આવી ગયું. બાળકો જે છે તેના છે 312 રૂપિયા. અને વન વે ટિકિટ જો માત્ર તમારે ઉપર ચડવું હોય તો તેના છે 356 રૂપિયા. અને બાળકોની જો વન વે ટિકિટની વાત કરીએ તો તે છે 178 રૂપિયા. ટિકિટ લઈ લીધી છે અને ચેકિંગ પણ થઈ ગયું છે. એક વ્યક્તિના 623 રૂપિયા મેં તમને જણાવ્યું તેમ. અગાઉ જ્યારે આ શરૂઆત થઈ હતી ત્યારે 700 રૂપિયા હતા. મતલબ કે 75 રૂપિયા જેવા ટિકિટ જે છે તે ઘટાડી છે, કન્સેશન આપ્યું છે. એટલું માની લો કે જો તમે રોપવેમાં અંબાજી સુધી જવા માગો છો, તમારી પાસે બહુ બધું વજન છે, તો અહીંયા લોકરની સુવિધા છે. માત્ર 50 રૂપિયા આપીને તમારા મોટા મોટા બેગ વગેરે અહીંયા તમે રાખી શકો છો. 4 કલાક સુધીનો સમય હોય છે, પણ મને લાગે છે કે દૂર દૂરથી આવતા લોકો માટે એક સારી સુવિધા છે. આવા લોકરમાં તમારો સામાન રાખો અને જે જરૂરી સામાન છે એ જ લઈને ઉપર જાઓ, કારણ કે ઉપર સામાન લઈને જશો તો થોડાક મજા નહીં આવે. તો સામે છે ગરવગઢ ગિરનાર અને આ છે રોપવેનો બેઝ પોઈન્ટ કે જ્યાંથી આપણે ટ્રોલીમાં જવાનું છે. અહીંયા એક રેસ્ટોરન્ટ પણ છે, પહેલાં એ તમને દેખાડી દઉં. તો માની લો કે તમે રોપવેમાં બેસવા માટે આવો છો અને ભૂખ લાગે છે, તો તમે અહીંયા રેસ્ટોરન્ટમાં પણ નાસ્તો કરી શકો છો, થોડો સમય આરામ કરી શકો છો. અંદરની સુવિધા જુઓ તમે અને સ્વચ્છતા જુઓ. જો ખરેખર બધા જ યાત્રાધામો અને વિકાસધામો આવી રીતે વિકસાવવામાં આવે તો લોકોને પણ ગમે, ભલે 2 પૈસા વધારે લે, પણ ઓવરઓલ સ્વચ્છતા હોવી જોઈએ અને સુવિધા હોવી જોઈએ. જે અહીંયા છે જો, ત્યાં આપણે લાઇનમાં ઊભું રહેવાનું છે, પછી આપણો વારો આવશે. જો અત્યારે આ તમામ જે રેલિંગ ખાલી દેખાય છે ને, જો તમે તહેવારો અથવા તો કોઈ ખાસ પ્રસંગો અહીંયા આવશો તો આ બધું ભરેલું હોય છે. તમારો વારો આવતા ઓછામાં ઓછા 2-3 કલાક થશે, પણ આજે ખૂબ ભીડ ઓછી છે અને હું સવારે 8 વાગ્યે આવી ગયો છું એટલે મને લાગે છે કે વહેલો વારો આવી જશે. તો અહીંયાથી ઓપરેટ થાય છે જૂનાગઢનો ગિરનાર રોપવે. આખી મશીનરી કંઈક આ મુજબની છે અને આપણે લોકો જે છે અત્યારે લાઇનમાં ઊભા છીએ. જેમ જેમ ટ્રોલી આવશે એમ એમ લોકોને બેસાડવામાં આવશે. એક ટ્રોલીમાં કેટલા બેસાડવામાં આવે છે એ પણ હું તમને જણાવીશ. અને સુંદર નજારા ગિરનાર પર્વતના આપણે એન્જોય કરીશું. ચાલો રાહ જોઈએ થોડી વાર. જો એક ટ્રોલી આવી ગઈ છે. તો આ ટ્રોલી છે, એમાં આપણો વારો આવી જશે. માત્ર 5 મિનિટ થઈ ટિકિટ લીધી અને અહીંયા આવ્યો 5-7 મિનિટ થઈ અને હવે આપણે આવી ગયા છીએ ટ્રોલીમાં. તો જુઓ ટ્રોલી કંઈક આ મુજબની છે. બીજા પણ 3 લોકો આપણી સાથે છે. આપણે જોઈ લઈએ. તો આપણો રોપવે સ્ટાર્ટ થઈ ચૂક્યો છે. હવે કેટલી વાર લાગે છે હું તમને જણાવું. તો આપણી સાથે બીજા કેટલાક સહપ્રવાસીઓ પણ છે. તમે ક્યાંથી આવો છો? અમે આમ તો સાણંદથી, સાણંદની નજીક ભવાનપુર ગામ. ભવાનપુર ગામ સાણંદ એટલે અમદાવાદ જિલ્લો ને? અમદાવાદ જિલ્લો ના ટાટા નેનો નું સાણંદ. અચ્છા, તો તમે પહેલી વખતે આવો છો રોપવેમાં? 25 વર્ષથી અહીંયા ના 2 વખત રોપવેમાં આવ્યો. અચ્છા, બીજી વખત છે? હા, બીજી વખત. તો આમ તો ઉમર લાયક જે લોકો હોય એ ચડી ના શકે એટલે એ લોકો માટે ખાસ વ્યવસ્થા સારી છે. એના માટે સારી. અચ્છા, તમારો તમે પેલી વખતે આવો છો? ના, અમે તે સાથે જ આવ્યા. રોપવેમાં પણ બેઠા છો પેલી વખતે? રોપવેમાં બેઠા. તો અનુભવ તમારો કેવો છે? બહુ સારો છે. ઓછા સમયમાં અંબાજી સુધી પહોંચાડી દીધું. 7 મિનિટ લાગશે. 7 મિનિટ લાગશે માત્ર.
બાકી તો મેં તમને કીધું કે આમ 8-10 કલાક થઈ જાય. અને તમારું નામ શું છે બેન? મંજુલીબેન. તો તમે પેલા રોપવે માં બેઠા છો? ના, પહેલી વખત. નહીં, તમે પહેલી વખત બેઠા છો. તો બીક લાગે છે કે? નહીં નહીં, કઈ બીક લાગે? મજા આવે, બરાબર. મજા મજા. આમ જોવો તો કરાચીનો નજારો જબરદસ્ત. વાત સાચી છે દોસ્તો, જોવો તો નજારો દેખાડો આખો. જોવો તમને. હા, આ છે ભવનાથ. જે પાછળ જે બિલ્ડિંગો તમને દેખાય છે અલગ અલગ, એ ભવનાથ છે. અને ઉપરની સાઈડ માં છે અંબાજી. માત્ર 7 મિનિટ જેટલો સમય લાગે છે બસ. બાકી જો અહીં એન્જોય કરો તમે નજારાને. આખી ટ્રોલી જે છે આ મુજબની છે, આખી કાચવાળી છે, કોઈ બરાબર છે, એટલે કોઈ એમાં કોઈ ઇશ્યુ નથી સિક્યોરિટીને લઈને. બાકી જો નીચે પણ ઘણી બધી સ્પેસ છે, જબરદસ્ત વ્યવસ્થા છે. અને હવે ભાડું થોડું ઘટાડી નાખ્યું એટલે પણ સારું છે. હા, ભાડું ઘટાડ્યું 75 રૂપિયા જેવું ઘટાડ્યું. આમ તો લોકો ડિમાન્ડ કરતા હતા કે 500 રૂપિયા કરો, પણ ઠીક છે, હવે થોડું તો થોડું વાંધો નહીં, પોસાય લોકોને. આ ગિરનાર રોપવેના માધ્યમથી તમે 7 મિનિટમાં અંબાજી સુધી પહોંચી શકો છો. અને માની લો કે જો તમારે પગથિયા ચડીને જવા છે તો એક તંદુરસ્ત વ્યક્તિ હોય એને ઓછામાં ઓછા 3-4 કલાક જેવો સમયગાળો થાય અંબાજી સુધી પહોંચતા. ત્યારબાદ દત્તાત્રેયને ઉપર જવું હોય તો વધુ વાર લાગે. ટોટલ 9,999 પગથિયા હોવાની વાત છે. અંબાજી વચ્ચેનું પોઈન્ટ છે, એટલે સમજો ને તમે 5,000 થી 5,500 જેટલા પગથિયા તો અંબાજી સુધી થાય. એટલે જે મોટી ઉંમરના લોકો હતા ત્યાં સુધી ત્યાં પહોંચી શકતા ન હતા. આમ તો ડોલીની વ્યવસ્થા હતી, પણ એ થોડી કોસ્ટલી પણ હતી અને થોડું જોખમી પણ હતું, એટલે અને મોંઘી પણ પડતી હતી લોકોને, કારણ કે 3-4 હજાર રૂપિયા લોકો જે છે ડોલીવાળા લેતા હતા. હવે જ્યારથી આખું તમે જુઓ કે રોપવે બની ગયું છે, લોકોને શાંતિ થઈ ગઈ છે, લોકો ઓછા સમયગાળામાં ઓછા પૈસામાં અંબાજી સુધી પહોંચી શકે છે. અને બાકી જે પૈસા વસૂલ જે છે એ તો તમે દ્રશ્યો જોઈ જ રહ્યા છો. આ છે ને સૌથી લાંબો એ પોઈન્ટ છે કે જ્યાં વચ્ચે કોઈ જે છે પિલર નથી. સૌથી જોખમી જગ્યા આ છે, સૌથી ઊંચી જગ્યા આ છે. તો જો તમે ગિરનાર પગથિયા ચડીને જવા માંગતા હોય તો બીજો રસ્તો જે છે આ બાજુ છે. જુઓ તમે, આ એની સીડીઓ છે. તો આ રસ્તેથી પણ ઘણા બધા લોકો ગિરનાર જતા હોય છે. હું 11 વખત ચડ્યો છું. અચ્છા, તમે 11 વખત ગિરનાર ચડ્યા છો? જીવનમાં ચડવા વાળા તો ચડી જાય છે. બાકી મેં તમને કીધું જો પગથિયે જો લોકો પણ દેખાય છે, દોડતા આવન દોડતા ચડે છે. હા, જો ગિરનાર ચડવાની આમ તો ખરી મજા ચડીને જ ઉપર જવાની છે, પણ હવે સમયની સાથે સાથે આપણે જે છે હવે સુવિધાઓ થઈ છે તેનો લાભ શા માટે ના લેવો. બાકી તમે જુઓ જ્યાં જ્યાં વચ્ચે વચ્ચે ઝૂંપડા તમને દેખાય છે ને એ તમામ એ રસ્તો છે. દોસ્તો, આમ તો ગિરનાર રોપવેમાં 12 મહિના ખૂબ જ ભીડ હોય છે, ખાસ કરીને તહેવારોમાં, રજાઓના દિવસોમાં. પરંતુ જો તમે વહેલી સવારે આવી જશો, એટલે કે 7 વાગે 8 વાગે, તો તમને આવી રીતે શાહી સવારી કરવાની જે છે તક મળી જશે. એટલે પ્રાઇવસી માટે પણ તમારે વહેલું આવવું પડશે. બાકી જો તમે મોડા આવશો તો નીચે ટિકિટ લેવામાં કેટલી ભીડ હશે એ અલગ પાછું. એક વખત મને યાદ છે દિવાળી પછીના સમયે હું ફેમિલી સાથે આવ્યો હતો ત્યારે માત્ર ટિકિટ લેવામાં જ મને 2-3 કલાકનો સમય લાગ્યો હતો. ઉપર જવાનો નીચે આવવાનો એ તો અલગ. એટલે તહેવાર ઉપર આવો છો તો ખાસ ધ્યાન રાખજો. આડા દિવસે આવો છો તો આગ્રહ રાખજો કે વહેલી સવારે તમે આવો. આ સૌથી ખતરનાક પોઈન્ટ છે જ્યાં વચ્ચે કોઈ પિલર નથી અને મેઇન ચઢાણ આ છે અને ઊંચાઈ પણ સૌથી વધુ આ બાજુ છે. જો ગિરનારનો બીજો રસ્તો તમને દેખાડું ને, જે પેલો રસ્તો હતો, જો બીજો રસ્તો અહીંયાથી છે. આમ તો એ જ છે પણ અહીંયાથી આગળ નીકળે છે આ રસ્તો અને અંબાજી પહોંચે છે. હા, એ રાણક દેવીનો પથ્થર છે. જો તમને આમાંથી દેખાતો હોય તો એ પણ ખૂબ જ ઐતિહાસિક જગ્યા છે. હવે કેટલી ઊંચાઈ છે તમે અહીંથી જુઓ, કલ્પના કરો ખાલી. જુઓ, કદાચ બની શકે વિઝ્યુઅલમાં તમને દેખાતું ન હોય, પણ જ્યારે તમે અહીંયા આવશો અને અનુભવ કરશો ત્યારે તમને ખબર પડશે કે કેટલી ઊંચાઈ છે ગિરનારની. હવે લગભગ લગભગ આપણે પાસે આવી ગયા છીએ. બાકી અહીંયાથી જોવો નજારા તમે, દૂર તળાવો દેખાય છે, ઊંચા ઊંચા પર્વતની ટેકરીઓ દેખાય છે. 6 મિનિટ થી 7 મિનિટમાં આવી જશે, બરાબર ને? 1 મિનિટનો રસ્તો બાકી છે. તો આ ગિરનારની સુંદરતા છે. અહીંયા ઉપર આમ જો આ પથ્થર તો જો, આ મેઇન પથ્થરો જોજો. અને હજી પણ ઘણી બધી એવી જગ્યાઓ દેખાશે તમને જે ખૂબ જ ખતરનાક છે. સામે જે પોઈન્ટ દેખાય છે ને એ ત્યાં સુધી આપણે જે છે રોપવે જશું. અને આ આ જગ્યાએ આ જે છે પિલર નાખવા એ કેટલી મુશ્કેલી થઈ હશે વિચારો. કલ્પના આવી જગ્યાએ લોકો જ્યાં જઈ પણ ના શકે, કલ્પના બહારની વાત. ત્યાં જો
કેવી જગ્યાએ પિલર નાખેલો જુઓ, નીચે ઊંડી ઊંડી ખીણ છે, થોડુંક જો તમે ભૂલ કરો ને તો મુશ્કેલી થઈ શકે. અને આ જે પિલર છે થોડો ક્રોસમાં છે, એટલે સલામ છે એન્જિનિયરોને અને તમામ લોકોને જેણે આમાં કામ કર્યું હશે. ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ આવી જગ્યાએ થાય તો એ ખરેખર સુલભ ગણાય. ડિજિટલી યાત્રામાં જેથી તમે ઘર બેઠા જોઈ શકો. આ જૈન મંદિરો છે, જે જૈન ટુક આવે છે વચ્ચે, જો સામે જે છે બધા વ્હાઈટ કલરના, એ જૈન મંદિરો છે, જૈન ઉપાસનાઓ છે. જ્યારે તમે પગથિયા ચડીને જતા હો છો ગિરનાર, ત્યારે વચ્ચે આ જગ્યા આવે છે. આમાં ઘણી બધી ગુફાઓ પણ છે આ પર્વતોમાં. જેટલું તમે આ ગુફાને મતલબ કે આ ગિરનારને તમે ખૂંદો, એટલી જગ્યાઓ અનગિનત જગ્યાઓ છે. ભરતવન સીતાવનનો રસ્તો આવે, હા, અહીંયાથી ભરતવન સીતાવન પણ જવાય છે. તો માત્ર 7 જ મિનિટમાં આપણે અંબાજી સુધી આવી ગયા છીએ. આગળ જઈને અંબાજીના દર્શન પણ આપણે કરીશું. પણ એકદમ શાંતિવાળી આ જર્ની હતી. અને હવે આપણે બહાર નીકળીએ અને બહારની વાત કરું તમને. તો અહીંયાથી રોપવેમાં બેસીને આપણે આવ્યા હતા અને સામે છે અંબાજીનું મંદિર. થોડા પગથિયા તમારે ચડવાના હોય છે, સમજો ને કે 40-50 જેટલા પગથિયા છે, એ ચડીને આપણે અંબાજીના સન્મુખે પહોંચી જઈશું અને નજારો એન્જોય કરીશું ગિરનાર પર્વતનો. તો આ છે જૂનાગઢ શહેર અને ભવનાથ, અને આ તરફ છે મા અંબાનું ધામ અંબાજી ગિરનાર પર્વત, અને આ તરફ છે રોપવેમાં બેસવાની જગ્યા. રિટર્નમાં આપણે અહીંયાથી જવાનું છે, પહેલાં કરીશું દર્શન. થોડા પગથિયા આપણે ચડવાના છે અંબાજી સુધી પહોંચવા માટે. માત્ર 10-12 પગથિયા છે અને ધીમે ધીમે ભીડ પણ વધી રહી છે. જુઓ, બપોરે 12 વાગ્યાની આસપાસ આખું પરિસર ભરાઈ જશે. તો ચાલો ધીમે ધીમે પગથિયા ચડી અને માતાજી સુધી પહોંચીએ. પહેલાં આ જૂનવાણી મંદિર હતું, એકદમ જર્જરિત, એને થોડા સમય પહેલાં આજે નવું બનાવવામાં આવ્યું છે અને હવે સુંદર લાગે છે. અહીંયાથી નજારો જુઓ. હું તમને થોડી થોડી વાર નજારા એટલા માટે દેખાડું છું કારણ કે અહીંયાની અહીંયા આવવાની મેઇન જે લોકો આવતા હોય છે એ જ હોય છે કે તમે ગિરનારને પામો, ગિરનારની સુંદરતાને આત્મસાત કરો. તો દોસ્તો, અત્યારે આપણે આવી ગયા છીએ અંબાજી મંદિરની બિલકુલ અંદર. આ છે મંદિરનું ગર્ભગૃહ. જો અહીંયા છે માતાજીનો સિંહ, અહીં એક નાની શિવલિંગ છે, અને જ્યારે અહીંયા છે માતાજી. જો આ મા અંબા છે જે ગિરનાર પર બિરાજમાન છે. અહીં એક સ્ક્રીનમાં પણ તમે માતાજીના દર્શન કરી શકો છો અને ફરીથી તમને આખું જે છે મંદિર દેખાડી દઉં. આખું ગર્ભગૃહ કંઈક આ મુજબનું છે. જો લોકો પેલી બાજુથી આવે છે, માતાજીના દર્શન કરે છે અને ત્યારબાદ આ તરફથી એક્ઝિટ કરે છે. અહીંયા ગણેશજી છે, સામે બીજી મૂર્તિ છે, એટલે ખૂબ સુંદર મજાનું આ મંદિર. ફરીથી તમને દર્શન કરાવું માતાજીના. જો તો જ્યારે પણ તમે ગિરનાર આવો અથવા જૂનાગઢ આવો ત્યારે ચોક્કસપણે રોપવેથી અથવા તો પગથિયા ચડીને માતાજીના દર્શન કરવા માટે અહીં આવો અને ધન્ય થાઓ મા અંબાના દર્શન કરીને. તો અંબાજી ઉપર આવી રીતે અલગ અલગ સ્ટોલમાં નાસ્તો વગેરે રાખવામાં આવે છે, જ્યાં ચાથી લઈ અને અલગ અલગ ભજીયા વગેરે તમામ વસ્તુઓ જે છે તમને મળી જશે. મેં લીધી છે ચા અને સાથે છે બાલાજીનો ફરાળ્યો ચેવડો. દોસ્તો, અંબાજી પર આપણે છીએ અને સામે દેખાય છે દત્તાત્રેયનો જે ટુક છે અને એની પાછળની સાઈડમાં જે દેખાય તમને એ છે ગોરખનાથ. તે લાસ્ટ ટુક કહેવાય છે, સૌથી હાઈએસ્ટ પોઈન્ટ ગિરનારનો એ છે. ત્યારબાદ પણ એક બે સ્થળ છે પરંતુ એ નીચે છે અને ત્યાં જવા માટેનો કોઈ રસ્તો ખાસ નથી. બાકી અહીંયા ગોરખનાથ અને દત્તાત્રેય સુધી પગથિયા સારા છે અને લોકો ત્યાં રેગ્યુલર જતા પણ હોય છે. તો ગોરખનાથ અને દત્તાત્રેય જવા માટેનો રસ્તો આ છે. જો ત્યાં સુધી પહેલાં ઉપર ચડવાનું છે, પછી નીચે ઉતરવાનું પણ આવશે અને ફરી ચડવાનું પણ આવશે અને તમને રસ્તામાં દેખાશે આવા નજારા ગિરનાર પર્વતના.
તમે મિક્સ ફ્રૂટ પણ ટ્રાય કરી શકો છો. મિક્સ ફ્રૂટની પ્લેટના છે 50 રૂપિયા, કે જેમાં તરબૂચ છે, અનાનસ છે, ટમેટા છે. તો અહીંયાથી આપણે નીચે ઉતરવા માટે રોપવેમાં બેસવાનું છે. નીચે જેવું સ્ટેન્ડ છે, આખું સ્ટ્રક્ચર કંઈક અહીંયા પણ એવું જ છે. જો તમને દેખાડું, જો આખું માળખું કંઈક આ રીતનું છે. પેલી બાજુથી નીચેથી આવવાનું હોય છે, અહીંયા નીચે ઉતરવાનું છે. તો ચાલો નીચે ઉતરીએ. તો આજે શાહી સવારી કરવાની છે રોપવેની, કારણ કે આખા રોપવેમાં હું એકલો છું, એકમાત્ર હું જ છું. તો જ્યાં પણ ઈચ્છા પડે ત્યાં હું બેસી શકું છું. જો સામે કોઈ નથી, આજુબાજુ પણ કોઈ નથી, અને હવે આપણે જઈશું નીચે. જે લોકોને લાગતું હોય ને કે ભાઈ આખો પ્રોજેક્ટ ઇઝી છે, તેમના માટે જણાવી દઉં કે આ જે થાંભલા છે, પિલર છે, એ કેવી રીતે બનાવ્યા છે જરા વિચારો. જો એકદમ ક્રોસમાં છે અને એવી જગ્યાએ છે કે જ્યાં સામાન્ય વ્યક્તિ જઈ પણ શકતા નથી. સામે ટ્રોલી એક આવી ગઈ છે, ઉડન ખટોલા. જો જરા તમે અંતર જુઓ અને જે એન્જિનિયરિંગ છે એની કમાલ જુઓ તમે. આવી જગ્યાએ કોઈ ઘર પણ ના બંધાવી શકે ત્યાં આવા મોટા મોટા પિલર બાંધવા, અને મજબૂત એવા પિલર બાંધવા કે ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ના થાય. આ ખરેખર સલામ છે એ લોકોને કે જેઓએ આ પ્રોજેક્ટમાં કામ કર્યું છે. જુઓ નીચેની ઊંડી ઊંડી ખીણ ખાલી જુઓ, તમને અંદાજો આવી જશે કે ભાઈ આ જે કામ છે કેટલું અઘરું રહ્યું હશે જ્યારે લોકોએ અહીંયા આખો પ્રોજેક્ટ જે છે તે બનાવ્યો હશે, એમાં કામ કર્યું હશે. આ એના દોરડા છે, જેને દેશી ભાષામાં દોરડા જ કહેવાય છે, લોકો સમજી જાય એટલા માટે હું દોરડા કહું છું. કેટલા મજબૂત હશે. એક ટ્રોલીમાં ઓછામાં ઓછા 5 થી 6 લોકો તો બેસાડે છે. દરેક વ્યક્તિનો વજન જો તમે 60 કિલો પણ ગણો ને તો કમસે કમ 300 કિલો વજન લઈને આ ટ્રોલી જતી હોય છે. ઉપરાંત ટ્રોલીનો જે વજન હોય છે તે એક્સ્ટ્રા એને આ દોરડા જે છે એના માધ્યમથી સંતુલિત રાખવા અને ક્યાંય તૂટે નહીં, ક્યાંય કોઈ દુર્ઘટના ના થાય તેનું પણ ધ્યાન રાખવું. ખરેખર અદ્ભુત છે, અદ્ભુત જગ્યા અને અદ્ભુત આખો પ્રોજેક્ટ. અને આ ગર્વ ગિરનાર જુઓ તમે, વાહ, જોતા જ દિલ ખુશ થઈ જાય. સામાન્ય લોકો તો અહીંયા સુધી આવવાનું વિચારતા પણ ન હતા, જે લોકો ચાલી શકતા ન હતા એવા. હવે થોડીક ટ્રોલીની પણ વાત કરી લઉં તો એકદમ મજબૂત છે, ફરતી બાજુ કાચ છે, જેથી તમે આખા નજારાને એન્જોય કરી શકો. બેસવા માટેની જે છે સીટ, બેઠક વ્યવસ્થા, તે ખરેખર આરામદાયક છે. એક ગાદી છે, થોડી કડક છે પરંતુ આરામદાયક છે, કોઈ ઇસ્યુ નથી. સામે કાચ છે જે થોડો ખુલેલો છે, કારણ કે ત્યાંથી તમે જે છે હવા આવી જઈ શકે. જે અંદર બેઠા હોય એને ગભરામણ ના થાય એના માટેની પૂરેપૂરી વ્યવસ્થા છે. એક વખત જો આ દરવાજો બંધ થઈ ગયો તો આને ખોલવો મુશ્કેલ છે, એટલે વચ્ચે ક્યારેય ખુલશે નહીં. અને ઉપરનું જે સ્ટ્રક્ચર છે કંઈક આ મુજબનું છે. તો એકદમ સુરક્ષિત આ ટ્રોલી. અને સ્વચ્છતા તો જુઓ તમે, જોતા જ ખબર પડી જાય કે ભાઈ સ્વચ્છતાનું કેટલું ધ્યાન રાખવામાં આવે છે. એક નંબર સ્વચ્છતા છે. અને લોકો પણ અહીંયા કચરો નથી કરતા, એટલે લોકોને પણ ધન્યવાદ કે તેઓ ગંદકી નથી કરતા અહીંયા. બાકી ફોટોગ્રાફીના શોખીન જો તમે છો તો પણ તમને અહીંયા મજા આવી જશે આ ગિરનાર રોપવેમાં. જો સામે એક ટ્રોલી આવે છે, એકદમ ખાલી છે, કારણ કે સવારનો સમય છે અને લોકો ખૂબ ઓછા હોય છે ઉપર જવા માટે. એટલે સવારે જો તમે આવશો તો મેં તમને કહ્યું તેમ સવારે વારો જલ્દી આવી જશે. બાકી ઘણી બધી ટ્રોલી જો આવી રહી છે. સામે જે પીડાકલની ટ્રોલી છે ને એ પણ ખાલી છે. જો તમને નજીકથી દેખાડીશ જ્યારે અહીંથી બાજુમાંથી પસાર થશે ત્યારે, જો એકદમ ખાલી છે, કોઈ છે નહીં એમાં. તો આવો લો આવો તો મને લાગે છે વર્ષમાં ક્યારેક ક્યારેક મળતું હોય છે. બાકી તો અહીંયા એટલી ભીડ હોય છે ના પૂછો વાત, મોટાભાગના લોકો તો કંટાળીને જતા રહેતા હોય છે. અને બીજી વાત એ કે જ્યારે તમે આ રોપવેમાં બેસીને નીચે જતા હશો ને તો ઘણી વખત ઘણા બધા લોકોને આ જે જંગલ વિસ્તાર છે એમાં સિંહના પણ દર્શન થયા છે. જી હા, કારણ કે આખો ગીર જંગલનો જે ભાગ છે ઘણી વખત નીચે વિચરણ કરતા હોય છે સિંહ. એવા ઘણા બધા જે વિડીયો જે છે એ પણ વાયરલ થયા છે. તો જો તમે ભાગ્યશાળી હશો તો આવા જંગલમાં તમને સિંહ અથવા તો બીજા જે પ્રાણીઓ છે એના દર્શન પણ થઈ જશે. હાલાકી એવી જે તક છે ખૂબ ભાગ્યશાળી હોય એને જ મળે, કારણ કે સિંહ આટલી બધી નજીક જગ્યાએ નથી આવતા જ્યાં પબ્લિક રહેતી હોય. પણ ક્યારેક ક્યારેક આટો મારો અથવા તો એમને આવી જતા હોય છે. આટો મારો તો ના કહી શકાય, કારણ કે મનમોજી છે, જંગલનો રાજા છે. તો ક્યારેક પાણીની શોધમાં અથવા તો વિચરણ કરતાં કરતાં આવી જતો હોય છે. અને આવા જે જંગલો છે એમાં ઘણી વખત લોકોને દર્શન પણ થઈ જતા હોય છે. જ્યારે પણ બહારના લોકો અહીંયા આવે છે ત્યારે અહીંયા ઘણી બધી ધર્મશાળાઓ છે, ઘણી બધી હોટલ્સ છે, ઘણા બધા આશ્રમો પણ છે કે જ્યાં તમે ખૂબ જ સસ્તામાં અને ઘણી બધી જગ્યાએ તો મફતમાં પણ રહી શકો છો. એવા ઘણા બધા સદાવ્રત અને અન્નક્ષેત્ર ચાલે છે કે જ્યાં તમે વિનામૂલ્યે બપોરનું અને સાંજનું ભોજન પણ લઈ શકો છો. ઘણી બધી એવી જગ્યા છે. તો જ્યારે પણ જૂનાગઢ આવવાનું થાય તો મોંઘી મોંઘી હોટલમાં રહેવાના બદલે આવા કોઈ આશ્રમમાં રહેશો તો તમારો એક અલગ અનુભવ પણ તમને મળશે અને પૈસા પણ બચશે. કારણ કે એક વખત તમે અહીંયા આવી ગયા તો રહેવાનું ફ્રી અથવા ચાર્જ છે પણ તો પણ 100, 150 કે 200 રૂપિયા છે અને જમવાનું તો ફ્રી જ છે.
અને આખી જે આ ભવના તળેટી છે ખૂબ જ જોવાલાયક છે. ઘણા બધા મંદિરો, ઘણી બધી જગ્યાઓ જે છે તેને તમે એક્સપ્લોર કરી શકો છો, જોઈ શકો છો. અને હવે આપણે આવી ગયા છીએ એકદમ નીચે, આ છે બેઝ પોઈન્ટ કે જ્યાંથી રોપવેની શરૂઆત થાય છે. હવે આપણે નીચે ઉતરીશું. ગિરનાર રોપવેમાં બેસીને આપણે અંબાજી ગયા હતા, અંબાજી માતાજીના દર્શન કર્યા, ઇતિહાસ જાણ્યો, આસપાસના નજારા એન્જોય કર્યા અને ફરી આપણે આવી ગયા છીએ બેઝ પોઈન્ટ પર. તો મને આશા છે કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. જો તમે આ વિડીયોને ફેસબુક પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને લાઇક અને ફોલો કરો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.